સ્વાધ્યાયના દાખલા નંબર 2.7 જોઈએ. એક વિદ્યાર્થી 100 મોટરણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે એમ કહ્યું. તે અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ કેટલી છે. ભાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો એવું કીધું. બરાબર છે. એટલે એ અવલોકન નોંધે છે, બરાબર. એની ઓબ્ઝર્વ વેલ્યુ આપણે કહીએ, એની અવલોકિત વેલ્યુ કેટલી છે ભાઈ 3.5 mm. અને માઇક્રોસ્કોપની મોટવણી કેટલી છે ભાઈ 100 જેટલી છે. બરાબર છે. ચાલો તો ભાઈ આપણી જે ઓબ્ઝર્વ વેલ્યુ છે, અવલોકિત કિંમત છે કેટલી છે ભાઈ 3.5 mm. હવે આપણને ખબર નથી કે એની રિયલ કેટલી છે, દારી લેબી કેટલી છે, એક્સ છે. હવે માઇક્રોસ્કોપ છે તો આપણને ખબર છે કે વસ્તુ આપણને મોટી કરીને બતાવશે, એ જ આપણી મોટવણી છે. બરાબર છે. કેટલી કીધી છે 100 જેટલો એની મોટવણી છે એમ કહ્યું છે આપણને. બરાબર છે. આપણે કેમેરા પર કેમ લખતા જોઈએ છે ભાઈ 3x ઝૂમ 5x, બરાબર. મતલબ કે મલ્ટીપ્લાય, એક્સ નથી હોતું, મલ્ટીપ્લાય એટલા ઘણી મોટી કરીને બતાવે છે. તો અહીંયા જે અવલોકિત વેલ્યુ છે 3.5 mm, એ 100 ગણી મોટી છે. તો એની હકીકતમાં વેલ્યુ કેટલી છે? તો એક સિમ્પલ સૂત્ર કે ભાઈ તમારી જે અવલોકિત વેલ્યુ છે, બરાબર છે, એ રિયલ વેલ્યુ કરતાં કેટલી છે ભાઈ 100 ગણી છે. કેમ કે માઇક્રોસ્કોપની મોટવણી કેટલી કહી ભાઈ 100 જેટલી કહી ને. બરાબર છે. તો આ જે રિયલ વેલ્યુ, બરાબર છે, ગુણ્યા કેટલા છે ભાઈ 100 જેટલી મોટી દેખાય છે. તો આપણી રિયલ વેલ્યુ કેટલી છે ભાઈ 3.5, અને રિયલ વેલ્યુ કેટલી છે આપણી એક્સ ઓબ્ઝર્વ કેટલી છે 3.5. તો આ સૂત્રની અંદર આપણે શું મૂકી દઈએ, કિંમતો, એટલે આપણને શું મળી જશે જવાબ. તો આ કિંમત મૂકી દીધી ભાઈ, અને આ શું આવી ગયો એનો સિમ્પલ આન્સર આવી ગયો. બરાબર છે. સેમ વસ્તુ ભાઈ, એક મકાનનો જે ફોટોગ્રાફ છે એ 35 mm સ્લાઇડ પર 1.75 cm² સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે એમ કહે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતાં પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 m² મળે છે. જો એકમ બદલાઈ ગયો છે, ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટર સ્ક્વેરનો શું થઈ ગયો છે મીટર સ્ક્વેર. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી, એટલે કે હવે આપણને મોટવણી પૂછી ભાઈ. બરાબર છે. એટલે જુઓ ભાઈ કે આવું કંઈક છે, બરાબર છે, કે ભાઈ 1.75 cm² પ્રોજેક્ટ ઉપર લઈ ગયા આપણે, બરાબર છે. તો 1.55 m² મળેલું છે. બરાબર. તો પહેલાં આપણે શું કરશું ભાઈ, આપણી પાસે બે વેલ્યુ છે, એક ખરી એટલે કે રિયલ વેલ્યુ અને બીજી અવલોકિત એટલે ઓબ્ઝર્વ. બરાબર છે. તો બેમાંથી એકમ તો આપણે સરખો કરવો રહ્યો, યા તો સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવીએ અથવા તો મીટર સ્ક્વેરમાં. બરાબર છે. અહીંયા સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવીને બતાવેલું છે, જુઓ. બરાબર છે. મીટર સ્ક્વેર છે તો 1 મીટરના સેન્ટીમીટર કેટલા 100, પણ મીટરનો સ્ક્વેર છે ને, એટલે આ 100 × 100, આ મીટર અને મીટર, હા સેન્ટીમીટર બે હશે. તો 1 મીટરના સેન્ટીમીટર 100, આના 100, તો સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. તો ફરીથી આપણે એનું એ સૂત્ર મૂકશું. બરાબર છે. ઓબ્ઝર્વ વેલ્યુ એટલે કે અવલોકિત કિંમત, ખરી કિંમત અને ગુણ્યા મોટવણી. મોટવણી અત્યારે શોધવાની છે એક્સ. બરાબર છે. તો આનું સિમ્પલ સાદુરૂપ આપશો એટલે તમને શું મળી જશે, એક્સ મળી જશે. રાઈટ. તો આ શું મળ્યું ભાઈ આપણને, આ રીતે એક્સ મળી જશે. બરાબર, સાદુરૂપ આપશો તો. પણ આ મળ્યું શું છે, ક્ષેત્રીય મેગ્નિફિકેશન. બરાબર, ક્ષેત્રીય મોટવણી મળી છે આપણને, રેખીય પૂછી છે. બરાબર છે. તો શું કરશું, તો આપણને ખબર છે કે ભાઈ સેન્ટીમીટર હોય તો લિનિયર કહેવાય, એટલે રેખીય કહેવાય. પણ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો શું થઈ ગયું, ક્ષેત્રીય થઈ ગયું. સેન્ટીમીટર ક્યુબ હોત તો શું થાત, કદ થઈ જાત. બરાબર છે. તો આપણને જે મળ્યું એ શું મળ્યો છે, એક્સ ભાઈ, ક્ષેત્રીય મળ્યો છે. તો એને રેખીય કરવા માટે, એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર જેવું હતું કંઈક, એને સેન્ટીમીટર કરવું છે. બરાબર છે. મોટવણીનો એકમ ના હોય, બરાબર, પણ આ સમજવા માટે. તો આ જે એક્સ છે એને આપણે શું કરી લેવો પડશે, અંડરરૂટમાં લઈ લેવો પડશે. બરાબર છે. તો જેવું તમે અંડરરૂટમાં લઈશો એટલે તમને એની શું મળી જશે ભાઈ, રેખીય મોટવણી. બરાબર. ચાલો 15મો દાખલો જોઈએ. આપણને એવું કીધું ભાઈ, એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એટલે કે મૂવિંગ માસ m અને સ્થિર દળ એટલે રેસ્ટ માસ m0 ના કણોનો વેગ v
अने प्रकाशनी झड़प सी वच्चेनो संबंध ने लगभग साचो याद राखीने लखे छे एवुं आपणे कह्युं, परंतु अचळांक सी ने क्यां मूकवो ए भूली गयो छे। बराबर, सूत्र आटलू मोटू छे भाई, एम बराबर एम जीरो ना छेदमां वन अपॉन वी स्क्वेर आधुरू छे, कंसनी बहार पाछो वन हाफ। हवे आमां सी कई आवे छे ए भूली जाय छे, बराबर छे। तो अनुमान करो कि सी क्यां मूकवो जोईए। तो हवे पहेली छेली वस्तु ए कि आपणे पारिमाणिक सूत्रना उपयोग भणी गया, बराबर छे। सूत्र पारिमाणिक दृष्टिए यथार्थ होवुं जोईए ए आपणने खबर छे, बराबर। तो आपणे पारिमाणिक दृष्टिनी रीते जोईए કે ભાઈ આણે સી એટલે કે પ્રકાશની ઝડપને ક્યાં મૂકવું જોઈએ, બરાબર છે। ચાલો ભાઈ, એ સૂત્ર છે, બરાબર। હવે પારિમાણિક દ્રષ્ટિએ બંને બાજુ આપણને એમ એલ ટી કેવા મળવા જોઈએ, સરખા મળવા જોઈએ। તો અહીંયા શું છે ભાઈ, દળ છે, તો સામે દળ છે એટલે સરખું થઈ જશે। પણ સામે દળ એકલું નથી, જો અહીંયા આપણે એમ વન એલ ઝીરો ટી ઝીરો અહીંયા મૂકી દીધું, એમ વન એલ ઝીરો ટી ઝીરો। પણ આજે હું છેદ જે છે એ છેદમાં હવે કંઈક ગરબડ થશે, કેમ કે છેદમાં વનનો તો કશો વાંધો નથી, ચાલો એ તો ડાયમેન્શન લેસ એટલે કે પરિમાણ રહિત છે, બરાબર છે। પણ આજે વી સ્ક્વેર છે, બરાબર, વી સ્ક્વેર છે એનું શું, કેમ કે એનું પારિમાણિક સૂત્ર મૂકતા હવે આ બંને બાજુ પ્રૂવ થતું નથી, બરાબર છે, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થતું નથી। તો પારિમાણિક દ્રષ્ટિએ આ ઇક્વેશન યથાર્થ નથી, એટલે આમાં ભૂલ તો છે જ, બરાબર છે। તો પ્રકાશની ઝડપ મૂકવી તો ક્યાં મૂકવી, બરાબર, એ પ્રશ્ન થયો। તો વિચારો ક્યાં મૂકશો, આ વી એ વેગ છે અને સી એ પ્રકાશની ઝડપ છે, બંને બાજુ પારિમાણિક સૂત્ર કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ, બરાબર, તો જ સમીકરણ સાચું બનશે, બરાબર। તો આ વેગ છે એના છેદમાં વેગ લઈ આવીએ, આ વેગ છે આ પ્રકાશની ઝડપ છે, બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હશે, કેટલું ભાઈ વેગનું, એમ ઝીરો એલ વન ટી માઇનસ વન, પણ એનો વર્ગ છે તો નીચે પણ શું કરી દીધો, વર્ગ કરી દઈએ। અને હવે આપણે જો આના પારિમાણિક સૂત્ર મૂકી દઈએ, બરાબર છે, તો આપણો બંને બાજુ કેવું થઈ જશે, સરખું થઈ જશે, કેમ કે આનું પણ એમ ઝીરો એલ વન ટી માઇનસ વન આખાનો વર્ગ અને આનું પણ એમ ઝીરો એલ વન ટી માઇનસ વન આખાનો વર્ગ, તો કેન્સલ થઈ જશે, બાકીની વસ્તુ તો ડાયમેન્શન લેસ જ છે, બરાબર છે।